ઉનાના દેલવાડા ગામે ભાવનગરથી પેટ્યુ રડવા આવેલ મજૂરોની કફોડી હાલત. કોન્ટ્રાક્ટર અર્ધ વચ્ચે મૂકીને જતો રહ્યો. નથી લોકો પાસે રૂપિયા કે જમવાની વ્યવસ્થા. નથી લીધી કોઈ જવાબદારોએ મુલાકાત. આ લોકોની માંગ છે કે તેમના માદરે વતન પરત મોકલી આપો. કોન્ટ્રાક્ટર અધ વચ્ચે મૂકીને જતો રહ્યો નથી. આ લોકો પાસે રૂપિયા કે જમવાની વ્યવસ્થા નથી. લીધે કોઈ જવાબદારી મુલાકાત. લોકોની માંગ છે કે તેમના માદરે વતન પરત મોકલી આપે. જ્યાંથી લોકડાઉન શરૂ થયું છે ત્યાંથી અનેકવિધ પરિવારો ફસાયા છે. ગુજરાતના હોય કે પછી પરપ્રાંતીય મજૂરો, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ભાવનગરના મજૂરનો. ભાવનગરથી પેટ્યુ રડવા કોન્ટ્રાક્ટર દ્વારા 80 જેટલા મજૂરો કામ અર્થે લાવવામાં આવેલ, પણ કમનસીબે કોરોના વાયરસની મહામારીથી બચવા સરકાર દ્વારા લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે લોકડાઉનની શરૂઆતમાં જ આ ભાવનગરના મજૂરોને કોન્ટ્રાક્ટર છોડીને જતો રહ્યો. આ લોકો રહ્યા રામ ભરોસે, પણ સેવા અર્થે દેલવાડાના ઉના તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડના પ્રમુખ તથા દેલવાડા શ્રી જલદેવી ગરબી મંડળના સંયોજક રમેશભાઈ વંશ દ્વારા જ્યારથી લોકડાઉન શરૂ થયેલ છે ત્યારથી આ લોકોને બે ટંકનું ભોજન નાસ્તો પહોંચાડી માનવ સેવાનું બીડું ઝડપ્યું છે. હાલ આ લોકોની માંગ છે કે સરકારી તંત્ર દ્વારા તેમના માદરે વતન પરત મોકલી આપે તેવી વિનંતી છે. પાયલ બાંભણિયા, જેડેશ ટીવી, ગીર સોમનાથ. ભાવનગર. તમે શા માટે અહીંયા છો? અહીંયા અમે મજૂરી કામ કરવા આવ્યા હતા. પછી અહીંયા અમને શેઠિયા મૂકે અને અત્યારે વિયો ગયો છે. અમે અત્યારે બહુ હાલાતમાં નથી. અત્યારે અમારે હવે જવાનું છે ગામમાં, પણ ગામ પણ અમારે કેવી રીતે જવાનું હવે? એટલે ગામ પહોંચી શકતા નથી તમે? હા ના, કેવું છે, અમારે પાસે ટિકિટ ભાડો છે નહીં, પૈસા ટકો છે નહીં. જે હતા એ અમે વાપરી દીધા અત્યારે મહિના સુધી. અત્યારે તમને જમવાનું ને કોણ પહોંચાડે છે? અમને દેલાવાડા વાળા ભાઈ રમેશભાઈ છે, એ અમને અત્યારે એક મહિના સુધી થી અમને ખબર આવે છે. તમે કેટલા કેટલા મેમ્બર છે? ફેમિલી કેટલું છે તમારું? ફેમિલી છે બરે 18 થી 20 જણા. એવું છે, બધું નું જમવાનું રમેશભાઈ પહોંચાડે છે? હા, રમેશભાઈ ફોગાડી છે દેલાવાડા વાળા.